તોગડિયાના રામ રામ મને વીએચપી છોડવા માટે મજબૂર કરવામાં આવ્યો. જી હા, આ કહેવું છે પ્રવીણ તોગડિયાનું. નમસ્કાર, બિગ ડિબેટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને આ વિશે જ આજે ચર્ચા કરીશું. તો પ્રવીણ તોગડિયાએ છોડ્યું છે વીએચપી અને જેની અસર પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં તોગડિયાના સમર્થકોએ રાજીનામા આપી દીધા છે. મંગળવારથી તોગડિયા ઉપવાસ આંદોલન પર બેસવાના છે અને સીધો જ આરોપ તેઓનો સરકાર પર છે. સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે રામ મંદિર, કાશ્મીરી હિન્દુ, રોજગાર, ખેડૂતો, આ તમામ મુદ્દે સરકાર 4 વર્ષથી નિષ્ફળ રહી છે, જેના વિરોધમાં તેઓ સતત અવાજ ઉઠાવતા રહ્યા છે અને જેના કારણે આખરે આ દિવસ જોવો પડ્યો છે. આ પ્રકારના સુર પણ બહારથી આવી રહ્યા છે. તો રામ મંદિરની માંગ નહીં સંતોષાય તો શું તેઓ 2019ની ચૂંટણીમાં સરકારને સાથ આપશે? કારણ કે આ મુદ્દે તેઓ હંમેશા અવાજ ઉઠાવતા આવ્યા છે. શું સરકાર વિરુદ્ધ બોલવું આખરે તેમને ભારે પડ્યું છે? કારણ કે જે 52 વર્ષમાં પહેલી વખત વીએચપીને ચૂંટણી કરવાની જે જરૂર પડી તે જ ક્યાંક તેની અંદર કંઈક થઈ રહ્યું છે. વીએચપીની અંદર કંઈક રંધાઈ રહ્યું હોય તેવો સંદેશ આપી રહ્યું છે. તો કોગજેના નવા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અને વીએચપીમાં શું ફરક પડશે તેમના આવવાથી? તોગડિયાના નહીં રહેવાથી વીએચપીને શું થશે? નફો નુકસાન, આ તમામ બાબત ઉપર આપણે ચર્ચા કરીશું. लोकतंत्र भारत के लिए नई चीज नहीं, नंबर एक. नंबर दो, विश्व हिंदू परिषद भारत का एकमात्र जन संगठन है जहां निश्चित समय पर चुनाव होते ही हैं. नंबर तीन, हमेशा वो चुनाव यूनैनिमिटी से होते हैं. पहली बार बोर्ड ऑफ ट्रस्टीज के कुछ लोगों ने कहा सीक्रेट बैलेट के द्वारा इस बार सारे बोर्ड की राय जान लीजिए. सबने स्वीकार किया. भुवनेश्वर में कोशिश की, थोड़ी सी कुछ साथियों के द्वारा नॉन वोटर्स से अंदर आ गए, उन्होंने वोट डालने की कोशिश की, चुनाव प्रक्रिया बाधित. हमने सद्भाव से आगे बढ़े, चुनाव पूरा कराने के संकल्प के साथ आगे बढ़े और यहां पर हमने बची हुई प्रक्रिया को पूरा किया. परिणाम था. તો શું તગેડાયા છે તોગડિયા? તોગડિયાએ રામ રામ શા માટે કહેવું પડ્યું છે? તેની પાછળની કહાની શું છે તે જાણવાનો આપણે પ્રયત્ન કરીશું અત્યારની ડિબેટમાં. આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ગઈ છે. આપણી સાથે ગાંધીનગરથી જોડાયા છે વીએચપીના સભ્ય પીસી સ્વામીજી. સ્વામીજી, આપનું સ્વાગત છે. નરેશ વડિયા, વરિષ્ઠ પત્રકાર, આપણી સાથે જોડાયા છે સુરતથી. નરેશભાઈ, આપનું પણ સ્વાગત. જયંતિભાઈ પટેલ તોગડિયાના સમર્થક છે, રાજકોટથી જોડાયા છે. જયંતિભાઈ, આપનું પણ સ્વાગત. અને રાજુભાઈ પટેલ પ્રમુખ છે અમદાવાદના, વીએચપી તરફથી આપણી સાથે જોડાયા છે. રાજુભાઈ, આપનું પણ સ્વાગત છે. તમામ મિત્રોનું સ્વાગત છે. સૌ પ્રથમ સ્વામીજી, આપની પાસે આવવા ઈચ્છીશ કારણ કે હિન્દુત્વ, તોગડિયા અને રામ મંદિર, જો આ ત્રણેયનો સમન્વય થાય તો આ અંગે પહેલી પ્રતિક્રિયા આપની શું રહેશે? હિન્દુત્વને માટે વર્ષોથી જે વિચારધારા કામ કરી રહી છે, પછી એમના વિભાગો ગમે તેટલા હોય, પણ તમામ વિભાગોનું એક જ મંતવ્ય છે, હિન્દુત્વને માટે જે આ દેશની અંદર એમને જે નુકસાન થઈ રહ્યું છે હિન્દુ સંસ્કૃતિને, એની સુરક્ષા માટે અનેક વિભાગો, ત્રણેય વિભાગો સતત કામ કરી રહ્યા છે, જેમાં એક વિચારધારા એવી છે કે જે વચનો આપ્યા છે સમાજને, એ આપેલા વચનો પરિપૂર્ણ થવા જ જોઈએ. બીજો વિભાગ એવું માને છે કે સમય આવે બધું સમુસૂત્રું થઈ જશે. ત્રીજો વિભાગ એવું માને છે કે જ્યારે અનુકૂળ સમય આવશે ત્યારે જ થશે. એટલે એવા સંજોગોમાં મને લાગે છે કે સૌથી મોટું જો નુકસાન થઈ રહ્યું હોય તો હિન્દુત્વને થઈ રહ્યું છે, હિન્દુ સમાજને થઈ રહ્યું છે. અને આ થતું જે નુકસાન છે એ આગળ ન વધે એના માટે ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી પણ વિચારે, મોહન ભાગવતજી પણ વિચારે અને આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ વિચારે, કે જેથી કરીને એક સમગ્ર હિન્દુ સમાજની જે વિચારધારા હતી, જે લાગણી અને માગણી હતી, એ ક્યાંક ખંડિત ન થાય એ જોવું બહુ જરૂરી છે. અને દેખાય છે જે રીતે
જે પ્રક્રિયાથી હટાવવામાં આવ્યા છે તેમાં હિન્દુત્વ ખંડિત થાય એવી દહેશત દેખાય છે. જી જી રાજુભાઈ, પ્રવીણ તોગડિયા જો વીએચપી માં ન હોય, શું આવું ક્યારે વિચાર્યું હતું કે આ દિવસ આવશે ને આ દિવસ શા માટે આવ્યો? એવું તો શું થયું કે 52 વર્ષમાં ચૂંટણીની જરૂર પડી? ચોર્યાસીથી રામ મંદિરના સંદર્ભમાં આંદોલન સતત ચાલતું હતું. 88-89માં આપણે જાણીએ છીએ કે ભાઈ લાલકૃષ્ણ અડવાણીજીએ સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રા કાઢી. વિષય એક જ હતો કે જે રીતે સોમનાથ મંદિરનો સરદાર પટેલે સંસદમાં કાનૂન બનાવીને જીર્ણોદ્ધાર કર્યો, એ જ રીતે રામ જન્મભૂમિ મંદિર સંસદમાં કાનૂન બનાવીને રામ મંદિરનું નિર્માણ થાય આ ઉદ્દેશ હતો. 15માંથી 14 ધર્મ સંસદની અંદર આ કાયદો, આ ખરડો પસાર થયો, સંતોએ પસાર કર્યો. છેલ્લી ધર્મ સંસદ જે ઉડીપીમાં થઈ એની અંદર આ ઠરાવ થવા ન દીધો, કારણ ગમે તે હોય. અને હવે સુપ્રીમ જે નિર્ણય કરે એ જ પ્રમાણે સૌએ માન્ય રાખવું અને જે નિર્ણય આપે એ સ્વીકારવો. પરંતુ 1993ની અંદર જે જજમેન્ટ આવેલું છે એમાં એવું કીધેલું છે કે ભાઈ જે પક્ષને 1100 મીટર જગ્યા મળે, ધારો કે આ જગ્યા હિન્દુઓને મળે, તો બાજુની 67 એકર જમીન અન્ય પક્ષને મળે. એટલે રાજુભાઈ, રાજુભાઈ મારો સવાલ આની સાથે હતો કે 52 વર્ષમાં એવું શું થયું કે વીએચપીમાં ચૂંટણીની જરૂર પડી? હું એ જ વાત ઉપર આવું છું કે એને ભૂમિકા મૂકી રહ્યો છું. જી, એના કારણે માન્ય પ્રવીણભાઈએ વારંવાર હમણાં મુદ્દો ઉપાડ્યો કે ભાઈ સંસદમાં કાનૂન બનાવો, સંસદમાં કાનૂન બનાવો. એના કારણે કેટલાક સરકારની અંદર રહેલા લોકો નારાજ થયા અને એમને આ એક વિરોધ લાગતો હતો. એમના કારણે આ એક ઇલેક્શનનો સમય ઊભો થયો. ભુવનેશ્વરની બેઠકની અંદર પ્રવીણભાઈને ખારિજ કરવા એવો એક નિર્ણય લો જેની સામે ઇલેક્શન થયું. 80% પરિષદના લોકો એમની સાથે રહ્યા અને આ 4 મહિનાની અંદર ફરી વખત એક વખત ઇલેક્શન મેનેજ કરીને આજે માન્ય પ્રવીણભાઈ હટે એ રીતનું આયોજન થયું. જી, કોના દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે રાજુભાઈ? એમાં બહુ સ્પષ્ટ છે, આની અંદર રાજકીય દખલગીરી છે. આવું 52 વર્ષના ઇતિહાસમાં ક્યારેય થયું નથી. વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો દ્વારા જ અમારી બોડી બને એવી અમારું માળખું છે. પરંતુ આજી વખતે સંઘ દ્વારા આ નિર્ણય લેવાયો અને એક વ્યક્તિ જે એક્સ ગવર્નર જે રાજકીય હતી માન્ય કોગજી, જે 80 વર્ષની ઉંમર એમણે પ્રતિનિધિ તરીકે એમણે ઊભા રાખ્યા. અમારા રાઘવ રેડ્ડી તો અધ્યક્ષ તરીકે ચાલુ જ હતા અને આ ચૂંટણી ઊભી કરવાનો એક પ્રયત્ન થયો. જી જી, નહીં તો આનાથી એ સમજી શકાય, જયંતિભાઈ આપની પાસે આવું છું, આનાથી એવું સમજી શકાય કે વીએચપીના પણ ભાગલા પડી ગયા છે? હાલ તો અમે પોતે કર્ણાવતી મહાનગરની અંદર અને ગુજરાતના તમામ પ્રાંતો એની અંદર આવતા જિલ્લા જે 54 જિલ્લાઓ છે અને 167 પ્રખંડ છે એના તમામ હોદ્દેદારોએ સામૂહિક રાજીનામું આપવાનો નિર્ણય કરી લીધેલો છે. અને આ બધા જ હોદ્દેદારોના રાજીનામા અમે સંઘ કાર્યાલયે પહોંચતા કરવાના છીએ. ઠીક છે, ઠીક છે, પરંતુ આની કેટલી અસર જોવા મળશે તે જાણીશું. જયંતિભાઈ આપણી સાથે જોડાયા છે. જયંતિભાઈ, આની કેટલી અસર જોવા મળશે આવનારા દિવસમાં, કારણ કે મંગળવારથી ઉપવાસ આંદોલન પણ શરૂ થઈ રહ્યું છે, શું તેની અસર સમગ્ર રાજ્યવ્યાપી, ગુજરાત રાજ્યવ્યાપી અથવા તો દેશવ્યાપી જોવા મળશે? કારણ કે તોગડિયા તો રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમનું મોટું નામ હતું. ગુજરાતમાં તો આ જોવા મળશે જ, કારણ કે ગુજરાત બહારની પરિસ્થિતિનો મને ખ્યાલ નથી, પણ ગુજરાતમાં તો અચૂક જોવા મળશે
કારણ કે વીએચપીમાં જે પ્રવીણભાઈ સાથે કામ કર્યું હોય અન્ય લોકો સાથે કામ કરી જ નહીં શકે, કારણ કે એટલા મળતાળા સ્વભાવના અને બધા પાસેથી પ્રેક્ટિકલી કામ લેનાર પ્રવીણભાઈને જો આવી રીતે હાકી કાઢતા હોય તો બીજાઓને તો કોઈને ઓળખતા જ નહીં હોય, નવા આવશે એમને એટલે હવે નહીં નવી ઇલેક્શનમાં બધા નવી ટીમ આવશે. અચ્છા, નવી ટીમ આવશે તો જૂની ટીમ હવે કામ નહીં કરે, એ જૂની ટીમ શું કરશે તો પછી? હા, જૂની ટીમ એ કામ તો કરશે પણ એ પોતાની રીતે કામ કરશે. જી, હિન્દુત્વનું કામ કરે છે એ તો કરવાના જ છે. જી, એટલે આપ જે કામ કરતા હતા એ ચાલુ રાખશો પરંતુ નવી ટીમ સાથે નહીં જોડાવ, ટૂંકમાં જે હું સમજુ છું તે આપ એ જ કહી રહ્યા છો. આપણી સાથે નરેશભાઈ પણ જોડાયા છે. નરેશભાઈ, આ આખી જે સમગ્ર ઘટના છે, થોડા સમય પહેલાની પણ આપને અમદાવાદની ઘટના પણ યાદ છે કે જ્યારે એક રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા પ્રવીણ તોગડિયા, બાદમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા અને રડતી આંખોએ તેઓ સરકાર સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. નરેશભાઈ, હું આપને સવાલ કરું તે પહેલા દર્શકોને એ વખતે શું કહ્યું હતું? રડતી આંખોએ, આંસુ ભરેલી આંખોએ પ્રવીણ તોગડિયા તેવી સમયે શું બોલ્યા હતા તે એક વાર પહેલા હું આપને સંભળાવવા ઈચ્છીશ. જી, જો હિંદુઓ કી આવાજ થી કે રામ મંદિર બનાવો, ગૌ હત્યા બંધી કા કાનૂન બનાવો, કશ્મીરી હિંદુઓ કો બસાઓ ઓર કિસાનો કો લાગત સે ડેઢ ગુણા મૂલ્ય સ્વાસ્થ્ય શિક્ષા દો, યે આવાજ હિંદુઓ કી ઓર સે મેં ઉઠાતા રહા ઓર કુછ સમય સે યે આવાજ દબાને કા પ્રયાસ હોતા રહા. યે પ્રયાસ કે ક્રમ મેં सेंट्रल आईबी ने देश के 10,000 डॉक्टर मैंने तैयार किए जो गरीबों की सेवा करें. सेंट्रल आईबी ने उनके घरों पर जाकर डराना शुरू किया. सामाजिक गतिविधियों के कारण मेरे विरुद्ध कानून भंग के केस 188, 144, 153 जिन केस की जानकारी भी मेरे पास नहीं है, वह 20-20 साल के देश भर के केस निकलवा कर अरेस्ट करके एक जेल से दूसरी जेल में भेजकर डराने का क्रम गुजरात से शुरू हुआ. जिनकी संपत्ति होती है, सत्ता होती है, उनकी आवाज दबाई जाती है. मैं तो यह शहर में संपत्ति और समृद्धि छोड़कर निकला हूं હિંદુઓ કે લીએ, ઇસલે મેરી આવાજ દબાને કા પ્રયાસ ન હો. મેં મેરા હર પ્રયાસ સભી હિન્દુ સંગઠનો કી એકતા કે લીએ કરતા રહુંગા. તો નરેશભાઈ, એ સમયે પણ આપે જોયું હતું પ્રવીણ તોગડિયા રડતી આંખો, આંખોમાંથી આંસુ નીકળી રહ્યા છે અને સરકાર પર વાર કરી રહ્યા છે. આજે પણ એ જ પ્રકારના શબ્દો, એ જ પ્રકારના વાર કરવામાં આવ્યા છે, પરંતુ હવે તો શસ્ત્ર ઉગામી દેવામાં આવ્યું છે, એ પણ ઉપવાસ આંદોલનનું. શું અસર થશે સરકારને કે પછી એ હિન્દુત્વની વોટ બેંક પર કોઈ અસર થશે આની? વાત તો ટોગડિયાના યુગનો અંત આવ્યો નથી, લાવવામાં આવ્યો છે અને ટોગડિયાને એક પ્રકારે તગેડી મૂકવામાં આવ્યા છે. અને આ ગુજરાતને લાગે વર્ગે છે ત્યાં સુધી. નરેન્દ્ર મોદી ગુજરાતના છે, અમિત શાહ ગુજરાતના છે, પ્રવીણ તોગડિયા ગુજરાતના છે અને ભાજપ તથા સંઘ માટે ગુજરાત એ પ્રયોગશાળા છે. એટલે ઘણા સમયથી અપેક્ષિત હતું કે પ્રવીણ તોગડિયાને વીએચપીમાં ખૂબ જ રીતે કદાચ સાઈડ ટ્રેક કરી નાખવામાં આવે અને ક્યાં તો એને કાઢી મૂકવામાં આવે. આ બહુ નિશ્ચિત હતું અને અપેક્ષિત હતું. પણ હવે એના પછીના જે પ્રત્યાઘાત છે એના માટે થોડીક તો રાહ જોવી પડશે. પણ ગઈ વખત કરતાં આ વખતે એમણે આક્રમક સ્ટેન્ડ લીધું છે. ગઈ વખતે એમની પાસે વિકલ્પ હતો કે કદાચ આ ચૂંટણી આવે જે આ કરવી પડી છે, 5 દાયકા પછી પહેલી વખત વીએચપીમાં ચૂંટણી થાય છે, એ ચૂંટણી આવે અને કદાચ એમનું વર્ચસ્વ જળવાઈ રહે, એ એક શક્યતા હતી. પણ હવે એ શક્યતાનો અંત આવી ગયો એટલે હવે એમણે કહ્યું છે કે હું હમણાં જ અનશન કરીશ. હવે બીજી વાત એ છે કે ભાજપ અને વીએચપી એ બંને મૂળ તો સંઘની ભગીની સંસ્થાઓ કહી શકાય. એટલે જ્યાં સુધી સંઘ નક્કી કરશે
ત્યાં સુધી એને હવે આગળ કોઈ એને સ્ટેન્ડ મળવાનું છે નહીં, અને જે પણ પગલું લેવામાં આવ્યું છે એ અણધાર્યું નથી, ખૂબ જ વ્યવસ્થિતપણે સંઘ અને ભાજપે નક્કી કરીને આ પગલું લીધું હશે, એના આગામી પ્રત્યાઘાત પણ જોયા હશે. ત્વરિત રીતે હું માનું છું કે કદાચ એમના સમર્થકો જે છે એના રિએક્શન આવી રહ્યા છે, રાજાને રાજીનામા અપાયા છે અને રાજીનામા અપાવવાની વાત પણ થઈ રહી છે, પણ હજુ જેમ ખૂબ જ હજુ બે દિવસની વાર છે, આપણે જોવાનું એ રહેશે કે એના અનશન શરૂ થાય છે અને પછી એને કેટલો રિસ્પોન્સ મળે છે. જી, તો સવાલ એ છે કે મંગળવારથી અમરનાથ ઉપવાસ પર ઉતરવાના છે પ્રવીણ તોગડિયા, શું તેમને જનતાથી સપોર્ટ મળશે, શું સરકાર પર પ્રેશર આવશે, અથવા તો જેના તેઓ નામ લઈ રહ્યા છે દબી જુબાનમાં આપણે કહેવા જઈએ તો શું તેમના ઉપર કોઈ પ્રેશર આવશે, શું નિર્ણય લેવામાં આવશે વીએચપી તરફથી, તે પણ જોવાનું રહેશે. ચર્ચા આપણે યથાવત રાખીશું. રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે. તોગડિયાના રામ રામ, વીએચપીને રામ રામ કરી દીધું છે, માથું લાગી ગયું છે. એટલું જ નહીં પરંતુ 52 વર્ષ બાદ જ્યારે ચૂંટણી યોજાય તે જ સંકેત આપે છે કે વીએચપીમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. રાજુભાઈ, આપની પાસે આવું છું, હજી પણ એ કારણ આપની પાસેથી નથી જાણવા મળ્યું, ફક્ત રામ મંદિર જ એક મુદ્દો છે કે તેની પાછળ બીજી પણ કોઈ કહાની છે? અને બીજો સવાલ એ છે કે મંગળવારથી જ્યારે ઉપવાસ આંદોલન શરૂ થવાનું છે તો કેટલા સમર્થકો તેમની સાથે હશે? કારણ કે અમદાવાદમાં જે સમયે કિડનેપિંગની આખી જે વાત સામે આવી હતી ત્યારબાદ બેહોશીની હાલતમાં મળી આવ્યા હતા અને તે સમયે પણ ગણ્યા ગાંઠ્યા લોકો જ તેમના સમર્થનમાં જોવા મળ્યા હતા. શું આ ઉપવાસ આંદોલનનો ફિયાસ્કો તો નહીં થાય ને મંગળવારે? કોઈ પ્રશ્ન જ નથી ફિયાસ્કો થવાનો. આખા મહાનગરના બધા જ કાર્યકર્તાઓ અને સમગ્ર હિન્દુ સમાજ આ ઉપવાસ આંદોલનની અંદર જોડાશે. જી, પરંતુ હજી પણ એ જ સવાલ છે કે કારણ આખરે શું હતું? શું ફક્ત રામ મંદિર જ એક મુદ્દો કે પછી અન્ય કોઈ કારણ છે? કારણ કે પ્રવીણ તોગડિયાએ સરકાર પર સીધા પ્રહાર કર્યા છે. જે ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ સંઘ આટલા વર્ષોથી હિન્દુત્વના મુદ્દે, આજે આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુત્વના મુદ્દે જ આ સરકાર બનેલી છે. ગુજરાત એ હિન્દુત્વની લેબોરેટરી કહેવાય. એજન્ડાની અંદર રામ મંદિર, ગૌરક્ષાનો કાયદો, 370ની કલમ, સમાન સિવિલ કોડ, આ બધા જ મુદ્દાઓ અત્યાર સુધી દરેક ઇલેક્શન વખતે આવતા હતા. પણ એ જ મુદ્દા તો હવે ભાજપની સરકાર પણ ઉઠાવી રહી છે. ભાજપની સરકાર પણ હવે એ જ મુદ્દા ઉઠાવી રહી છે. હું એ જ મુદ્દા ઉપર આવું છું. આજે 4 વર્ષ પૂરા થવા આવ્યા, છતાં પણ વિશ્વ હિન્દુ પરિષદ જે મુદ્દા ઉપર આજ દિન સુધી સમર્થન કરતી હતી એ મુદ્દાઓમાં આ સરકાર એક ડગલું પણ આગળ વધ્યું હોય એવું દેખાતું નહોતું. એટલે માન્ય પ્રવીણભાઈએ વારંવાર રામ મંદિર, 370, સમાન સિવિલ કોડ, કાશ્મીરનો મુદ્દો એ વારંવાર ઉઠાવતા હતા. એના કારણે સરકારની અંદર બેઠેલા લોકોને આ ખટકતું હતું અને આખું એમને સંગઠનમાંથી બહાર નીકાળવા માટેનું આખું આ એક ષડયંત્ર ઊભું કર્યું. અને આ ચૂંટણી દ્વારા ભુવનેશ્વરની બેઠકમાં તો એમની પાસે 80% બહુમતી હતી, તો 3 મહિનામાં એવું તે કેવી રીતે મેનેજ કર્યું કે હોદ્દેદારો કે વોટર્સ બદલાઈ ગયા? જી, એટલે આ એમને કાઢવા માટેનું ષડયંત્ર હતું. અચ્છા, તો આપની પાસે શા માટે એટલા મત ન આવ્યા, તેની પાછળનું આપણે રીઝન જાણ્યું? શું બધું મેનેજ કરવામાં આવ્યું છે આપ એવું કહી રહ્યા છો? પાવર અને પોલિટિક્સ બંનેનો ઉપયોગ થયો છે આ ઇલેક્શનની અંદર. અચ્છા, પાવર અને પોલિટિક્સનો ઉપયોગ થયો છે. નરેશભાઈ, હિન્દુત્વની જ્યારે વાત આવે ત્યારે ફક્ત અત્યાર સુધી એક જ ચહેરો, કદાચ એક પેઢી, કારણ કે 32 વર્ષથી વીએચપી સાથેનો આ સાથ હતો પ્રવીણ તોગડિયાનો. એક આખી પેઢી આમાં નવી આવી ગઈ ને જેણે ફક્ત હિન્દુત્વનો ચહેરો જોયો હોય તો પ્રવીણ તોગડિયાનો જોયો છે. પરંતુ નરેન્દ્ર મોદી આવ્યા બાદ હિન્દુત્વનો ચહેરો નરેન્દ્ર મોદી પણ બન્યા. શું હવે આ દેશને પ્રવીણ તોગડિયાની જરૂર નથી? Thank you.
નરેશભાઈ આપનો અવાજ નથી આવતો. એકબીજાના પર્યાય પણ ગણી શકાય, પણ નરેન્દ્ર મોદી જ્યારે 2001 માં જયારે મુખ્યમંત્રી બન્યા, પછી નરેન્દ્ર મોદીએ ગોધરાકાંડ થાય છે ત્યાં સુધી નરેન્દ્ર મોદી હિન્દુ હૃદય સમ્રાટ બની જાય છે, પણ પછી જયારે આગળ નરેન્દ્ર મોદી એક એનો રોડમેપ તૈયાર કરતા હતા કે એમાં એમને હિન્દુત્વ કરતા એને આગળ, હમણાંના આપણે એના સૂત્રો પણ જોયા છે 2014 ઇલેક્શન પહેલાના, સબકા સાથ સબકા વિકાસ, એટલે નરેન્દ્ર મોદીએ 2003-04 થી એક વિકાસને મંત્ર બનાવી લીધો અને એને આખો એક ટ્રેન્ડ આખો બદલાવી લીધો હતો. છતાં ભાજપને હિન્દુત્વની જરૂર તો છે, પણ એ કેવા અર્થમાં હોય છે કે જ્યારે એ સત્તા પર ન હોય ત્યારે હિન્દુત્વની જરૂર હોય છે, પણ જ્યારે સત્તા આવે ત્યારે ભાજપને હિન્દુત્વની જરૂર છે, પ્રવીણ તોગડિયાની જરૂર નથી. અત્યારના પરિપ્રેક્ષમાં અત્યારે આપણે જોઈએ તો એ સમય આખો અલગ હતો કે જ્યારે પ્રવીણ તોગડિયા ફાયર બ્રાન્ડ નેતા હતા અને પ્રવીણ તોગડિયાનું દેશમાં ખૂબ જ ઉપજતું હતું એક ફાયર બ્રાન્ડ નેતા તરીકે, પણ જ્યારથી નરેન્દ્ર મોદીનું નેતૃત્વ ઉભરી આવ્યું છે ત્યારથી બીજેપી હોય, સંઘ હોય કે પછી બીજી એની સંસ્થાઓ, નરેન્દ્ર મોદીનું એટલું મોટું નેતૃત્વ છે કે એમની આગળ પ્રવીણ તોગડિયાનું કદ ખૂબ જ નાનું છે. ભારત દેશ ની અંદર 90 કરોડ હિન્દુ વસતા હોય અને 131 મળતિયાઓ મત આપે એ હિન્દુ નતા થઈ જાય, આવી હાલત છે અત્યારે. 90 કરોડ ના નેતા 131 મત આપે એટલે થઈ જવાય. ઓકે, તો આમાં આમાં શું આપને શું લાગી રહ્યું છે, ક્યાં કાચું ક્યાં કપાયું છે, અથવા તો ક્યાં ષડયંત્ર કોના તરફથી કરવામાં આવ્યું? આપ તો કારણ કે જે રીતે રાજુભાઈ પણ કહી રહ્યા છે કે આખું ષડયંત્ર છે આ. આ ષડયંત્ર જ કહેવાય ને કાયદેસર, તો કે 4 મહિનામાં એવું શું થઈ ગયું કે ભાઈ જ્યાં 80% મત મળતા હતા ત્યાં આટલા જ મત મળીને હરાવવામાં આવે, તો એવું તો કાંઈ ફેરફાર થયા નથી ક્યાંય. નહીં તો આપની પાસે જે મત આવવા જોઈતા હતા, શું આપ તે લોકોને આપની પાસે ન રાખી શક્યા? આનાથી તો સીધો સવાલ એ પણ થાય છે રાજુભાઈ, આપના જે મત હતા શા માટે આપની પાસે ન રહ્યા? મત નહીં દેવાનું કારણ તો અત્યારે જેમ ધાકધમકીથી બધાને જે રીતનો રસ્તો અપનાવાય એ રીત રસ્તો અપનાવીને ફેરવી શકાય છે, ફેરવી લે છે. ઓકે ઓકે, ચલો હવે આગળનું સ્ટેન્ડ શું હશે રાજુભાઈ, અંતમાં શું કહેશો? હવે પ્રવીણ તોગડિયા અને જે તેમના સમર્થકો છે આપ પણ છો એક, તો હવે આપનું સ્ટેન્ડ શું રહેશે, ક્યાં સુધી હવે આ લડાઈને લઈ જવામાં આવશે? કારણ કે પ્રવીણ તોગડિયાએ ખુદ કહ્યું છે કે હિન્દુઓના અભિયાન સાથે હવે આગળ વધીશ, કોઈ નવું સંગઠન નહીં બનાવું. ગુડગાંવ ગયેલા અમારા પ્રાંત પ્રદેશના પદાધિકારીઓ આજ મોડી રાત સુધીમાં ગુજરાતમાં પરત આવશે, એમની સાથે બેસશું અને આગામી કઈ પદ્ધતિના અને કેવા કાર્યક્રમો આપવા એ બધું નક્કી કરશું, આપોઆપ બધાને ખ્યાલ આવી જશે. જી, તો આપોઆપ બધાને ખ્યાલ આવી જશે, પરંતુ જતા જતા એક ફૂલ સ્ક્રીનમાં પ્રવીણ તોગડિયાને એ દ્રશ્યો આપને બતાવવા ઈચ્છીશું જ્યારે તેમની આંખમાં આંસુ આવ્યા હતા. શું એ સમયે જ સમજી જવાની જરૂર હતી કે હવે આ સમય મારો નથી રહ્યો, હવે મારે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે, અને પ્રવીણ તોગડિયા ખુદ સમજી ગયા હતા કે હવે મારે દેશની જનતાને, જે હિન્દુત્વના મુદ્દે હું લડાઈ લડતો હતો, આ દેશની જનતાને હવે મારે રામ રામ કહેવાનો સમય આવી ગયો છે. આ દ્રશ્યો ફરી એક વખત આપની સામે. તો આપ સૌનો આભાર અમારી સાથે જે બિગ ડિબેટમાં જોડાયા હતા તે સૌનો, પરંતુ ફરી એક વખત કે મને વીએચપી છોડવા માટે મજબૂર કર્યો છે સરકાર પર જે વાર કરવામાં આવ્યા છે, આવનારા દિવસમાં હવે જોવાનું રહેશે કે આ વાર કઈ વોર્ડ સુધી લઈ જાય છે. રજા આપશે.